લાસ્ટ ટાઈમ આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણવાળા ચેપ્ટરમાં થોડા બેઝિક કન્સેપ્ટ જોયેલા અને પર્ટિક્યુલર લાસ્ટ ટાઈમ જે છેલ્લે આપણે જે સૂત્ર જોયું હતું એ હતું ફેરેડેના નિયમવાળું, મતલબ આપણે ફેરેડેના નિયમવાળું સૂત્ર અને એના ઉપયોગોના અમુક દાખલા આવું જોયેલું, એપ્સાયલોન ઇક્વલ્સ ટુ માઇનસ ડી ફાઈ બાય ડીટી અથવા માઇનસ ડી ફાઈ બી બાય ડીટી આવું સૂત્ર આપણે જોયેલું. હવે અત્યારે આપણે એ જ સૂત્રના થોડા દાખલા પ્રેક્ટિસ માટે લેવા જઈ રહ્યા છીએ. દાખલા છે, ક્વેશ્ચન છે, એમાંથી એક ક્વેશ્ચન મેં અહીંયા લખેલો છે. એક દાખલો કે 0.04 ટેસ્લા સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે મૂકેલી વર્તુળાકાર વાહક લૂપની ત્રિજ્યા 2 mm પર સેકન્ડ અચળ દરથી ઘટવા લાગે છે. ત્રિજ્યા 2 cm થાય ત્યારે લૂપમાં પ્રેરિત થતું EMF શોધો. પહેલી વસ્તુ કે આપણે એવું જાણીએ છીએ કે ફ્લક્સમાં થતો ફેરફાર એ બેઝિકલી જવાબદાર છે પ્રેરિત EMF ઉત્પન્ન થવા માટે. તો જ્યારે આપણે પ્રેરિત EMF ની ગણતરી કરીએ ત્યારે સૂત્ર લખીએ છીએ માઇનસ ડી ફાઈ બી બાય ડીટી, મેં જે હમણાં તમને વાત કરી એ. હવે પહેલા તો આપણે પરિસ્થિતિ શું છે વિચારીએ. તો સમાન ચુંબકીય ક્ષેત્ર ધારો કે આ દિશામાં છે, આ બી ની દિશા છે અને આ સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે મૂકેલી એક વર્તુળાકાર વાહક લૂપ છે. હવે આની ત્રિજ્યા ધીમે ધીમે ઘટતી જાય છે અને ત્રિજ્યા 2 cm થાય ત્યારે પ્રેરિત EMF કેટલું હશે એ આપણે શોધવાનું છે. હવે પહેલા તો ધારો કે આ લૂપનું ક્ષેત્રફળ A છે, તો આપણે જાણીએ છીએ કે ફાઈ બી નું સૂત્ર બી એ કોસ થીટા આવું છે, જ્યાં થીટા એટલે બી અને એ ની વચ્ચેનો ખૂણો છે. તો બી આ દિશામાં છે, ઓબ્વિયસલી આ લૂપનો ક્ષેત્રફળ સદિશ એ પણ આ દિશામાં હશે. તો હવે આનો અર્થ એવો થયો કે એ અને બી વચ્ચેનો ખૂણો 0 છે. બીજી રીતે કહીએ તો એ અને બી સમાંતર છે, તો ખૂણો 0 હોવાથી ફાઈ બી નું સૂત્ર થાય બી એ. અહીંયા ચુંબકીય ક્ષેત્ર અચળ છે 0.04 ટેસ્લા, એટલે આ બી એમનું એમ અને વર્તુળાકાર વાહક લૂપ છે એટલે આપણે એ ના બદલે લઈ લઈએ પાઈ આર સ્ક્વેર. તો આ મને ફાઈ બી ની કિંમત મળી. હવે ફાઈ બી ની આ કિંમત હું આમાં મૂકી દઉં છું કારણ કે આપણને પૂછ્યું છે લૂપમાં પ્રેરિત થતું EMF. પણ લૂપમાં EMF પ્રેરિત થવાનું મેઇન રીઝન શું છે? આની ત્રિજ્યા ધીમે ધીમે ઘટે છે, દર સેકન્ડે 2 mm જેટલી ઘટે છે. મતલબ કે 1 સેકન્ડ પછીની સ્થિતિ વિચારો તો હવે આ લૂપ આટલી નાની થઈ ગઈ હશે, રેડ ના બદલે મેં જે બ્લેક દેખાડી છે એ ટાઈપની થઈ ગઈ હશે. પછી એ પછીની બીજી 1 સેકન્ડ પછી વિચારો તો લૂપ હજુ નાની થઈ ગઈ હશે. તો લૂપ જેમ જેમ નાની થતી જાય એમ એમ આ ક્ષેત્રફળ ઘટતું જાય છે અને ક્ષેત્રફળના ઘટવાના કારણે ફ્લક્સ બદલાય છે. તો હવે આપણે ફાઈ બી ની આ કિંમત આમાં મૂકી દઈએ તો એપ્સાયલોન બરાબર માઇનસ ડી બાય ડીટી ઓફ ફાઈ બી ની કિંમત પાઈ બી આર સ્ક્વેર. આમાંથી પાઈ અચળ છે, બી અચળ છે, ડી બાય ડીટી ઓફ આર સ્ક્વેર. તો હવે આને લખાય માઇનસ પાઈ બી આર સ્ક્વેર નું વિકલન 2r અને આપણે r ને t ગણીને વિકલન કર્યું એટલે એના એક વિકલન વડે ગુણાવવું પડે. તો જવાબ મળ્યો માઇનસ 2π બી આર ડી આર બાય ડીટી, એટલે કે માઇનસ 2 × 3.14 કરો તો 6.28. બી એટલે ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 0.04, આર એટલે કે ત્રિજ્યા આપી છે તમને 2 cm, મતલબ કે 0.02 મીટર, અને ડી આર બાય ડીટી એટલે ત્રિજ્યામાં થતા ફેરફારનો સમય દર જે છે 2
મિલીમીટર જેને અમે મીટર કર્યા પર સેકન્ડ એટલે છેદમાં વંચે લખવાની જરૂર રહેતી નથી. આ બધાને સાદરૂપ આપો એટલે તમને ફાઇનલ આન્સર મળશે 3.2 pi માઇક્રોવોલ્ટ. એકચ્યુઅલી જવાબમાં પાઈ એમને એમ રાખેલા છે દાખલામાં, એટલે તમે અહીંયા -2 × pi એવું પણ લખી શકો, તો ફાઇનલી 3.2 pi એવો જવાબ આવશે અને માઇક્રોવોલ્ટમાં છે એવું ધ્યાનમાં રાખવું. તમે આ જવાબમાં અહીંયા ગણતરીમાં પાઈ એમને એમ રાખો તો પાઈ સાથેનો જવાબ મળે. તો હવે અહીંયા જવાબ મળશે 3.2 pi માઇક્રોવોલ્ટ. અહીંયા ખાસ ધ્યાનમાં રાખવું કે આપણે ઋણ નિશાની અવગણેલી છે, એટલે તમે આજુબાજુ મોડ કરવો હોય તો મોડ પણ કરી શકો છો. માનાંકમાં એપ્સાઇલોન મતલબ પ્રેરિત ઈએમએફનું મૂલ્ય આટલું છે. ઋણ નિશાની આપણે જાણીએ છીએ કે લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. તો આ એક સિમ્પલ દાખલો, મેં તમને એવું સમજાવેલું આ પહેલાં કે ફ્લક્સમાં ફેરફાર કરવાની ઘણી બધી જુદી જુદી રીતો છે, એમાંની એક રીત ત્રિજ્યામાં ફેરફાર થાય. ત્રિજ્યા જેમ ઘટતી જાય એમ ક્ષેત્રફળ ઘટે છે અને ફાઇનલી વાહક સાથે સંકળાયેલું ફ્લક્સ પણ ઘટતું જાય છે. તો અહીંયા ચુંબકીય ફ્લક્સનો ફેરફાર અગેઇન જવાબદાર છે એવું આપણને જોવા મળ્યું પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થવા માટે. સો હવે આપણે બીજો એક દાખલો જોઈ રહ્યા છીએ. એક ઉર્ધ્વ તારમાંથી I જેટલો પ્રવાહ વહે છે, એક સુવાહક રિંગ તેના તરફ V જેટલા વેગથી ગતિ કરે છે. તાર અનંત લંબાઈનો છે, જોકે રકમમાં આવા શબ્દો નથી આપ્યા, પણ ગણતરી જે રીતે કરેલી હોય છે એ મુજબ આ તાર અનંત લંબાઈનો તાર છે અથવા અતિ લાંબો તાર છે. એક સુવાહક રિંગ અહીંયા દેખાડી છે, તેના તરફ V જેટલા વેગથી ગતિ કરે છે, અને રિંગ જ્યારે તારથી R જેટલા લંબંતરે હોય, તારથી રિંગના કેન્દ્રનું અંતર R છે, ત્યારે તેમાં પ્રેરિત થતું ઈએમએફ શોધો અને પ્રેરિત ઈએમએફ શોધો અને રિંગની ત્રિજ્યા સ્મોલ a જોઈ શકો છો અહીંયા, એ મચ લેસ ધેન R છે, મતલબ R ની સરખામણીમાં ખૂબ ઓછી છે. આપણે તો અહીંયા એક રેખાકૃતિ દોરી છે, એટલે પરફેક્ટ માપ મુજબ દોરવી જરૂરી ન હોય. રેખાકૃતિ એટલે એવી આકૃતિ કે જેના પરથી તમને પ્રોબ્લેમ શું છે ખ્યાલ મળે. તો અહીંયા R મચ એ મચ લેસ ધેન R નથી, બરાબર, પણ આપણે સમજાય એના માટે રિંગ થોડી મોટી દોરી. અચ્છા, હવે આપણે ફરીથી એકવાર અહીંયા પ્રેરિત ઈએમએફ શોધવાનું છે. તો પાછું આપણે પહેલા તો પ્રેરિત ઈએમએફ નું સૂત્ર લખીશું, -dφ/dt અથવા dφb/dt આપણી સંજ્ઞા પદ્ધતિ મુજબ, જ્યાં ફાઈ બી ચુંબકીય ફ્લક્સ છે. હવે મારે આ રિંગ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ શોધવું છે. પહેલા તો એ વિચારીએ કે ચુંબકીય ફ્લક્સ કેમ સંકળાશે. હું આ તારને આમ પકડું, પ્રવાહની દિશામાં અંગૂઠો રહે એવી રીતે, તો તારની જોઈ શકો છો, તારની આ બાજુએથી ક્ષેત્રરેખાઓ અંદર દાખલ થાય છે. તો રિંગ અહીંયા છે તારની આ બાજુએ, તો અહીંથી પણ ક્ષેત્રરેખાઓ અંદર દાખલ થતી દિશામાં મળશે. તારમાં વહેતા વિદ્યુત પ્રવાહના કારણે જે ચુંબકીય ક્ષેત્ર મળે છે એની ક્ષેત્રરેખાઓ અંદર દાખલ થતી દિશામાં મળી, તો પછી દેખીતી વાત છે આની સાથે કંઈક ફ્લક્સ સંકળાયું. અને એ ફ્લક્સ જ્યારે રિંગ તારથી R જેટલા લંબંતરે હોય ત્યારે કેટલું પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન કરશે એ તમારે કહેવાનું છે. કદાચ એવો સવાલ થાય કે R અંતરે ચુંબકીય ક્ષેત્ર તો નક્કી જ હોય, મતલબ ચુંબકીય ક્ષેત્ર બદલાતું નથી, રિંગની ત્રિજ્યા પણ એટલી ને એટલી છે, તો ક્ષેત્રફળ પણ એટલું ને એટલું રહેવાનું, બદલાતું તો નથી, તો પ્રેરિત ઈએમએફ કઈ રીતે ઉત્પન્ન થયું, ચુંબકીય ફ્લક્સનો ફેરફાર કઈ રીતે થયો. ચુંબકીય ક્ષેત્ર અચળ છે સમજો, એ જ રીતે રિંગની ત્રિજ્યા પણ અચળ છે, એટલે ફાઈનું જે સૂત્ર હતું બી એ કોસ થીટા, એમાં બી અને એ બંને અચળ થઈ ગયા. જવાબ એવો છે કે તમે તારથી જેમ નજીક જશો એમ એનું ચુંબકીય ક્ષેત્ર વધતું જશે. ભલે આર અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય નક્કી જ હતું, પણ તમે એવું કહો છો કે રિંગ ધીમે ધીમે નજીક જઈ રહી છે, તો જેમ જેમ નજીક જશે એમ એમ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બદલાશે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બદલાશે એટલે ફ્લક્સ બદલાશે, અને ફ્લક્સના ફેરફારના કારણે તમને પ્રેરિત ઈએમએફ મળશે. હવે આપણે ગણતરી કરીએ.
તો આપણને એવું કહેવામાં આવ્યું છે કે તારથી આર જેટલા લંબાંતરે રિંગ રહેલી છે અને તાર અનંત લંબાઈનો છે, તો અનંત લંબાઈના તારનું ચુંબકીય ક્ષેત્ર કેટલા અંતરે? તમને અહીંયા આપ્યું છે રિંગનું અંતર આર જેટલું છે, તો આર જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર બી બરાબર મ્યુઝીરો આઈ અપોન ટુ પાઈ આર. એકચ્યુઅલી સૂત્ર હતું મ્યુ ઝીરો બાય ફોર પાઈ આર સાઇન થીટા વન પ્લસ સાઇન થીટા ટુ, પણ અતિ લાંબા તાર માટે થીટા વન થીટા ટુ 90-90 લઈ લીધા, એટલે વન પ્લસ વન ટુ સાથે અહીંયા ટુ ઉડી ગયા. ચિંતા ના કરો, યાદ ના રહે તો અત્યારે આપણે એનું કોઈ કામ નથી, આ તો જસ્ટ રિકોલ કરાયું કે આવું સૂત્ર આપણે જાણીએ છીએ. તો બી બરાબર મ્યુ ઝીરો આઈ બાય ટુ પાઈ આર છે, તથા રિંગની ત્રિજ્યા તમને આપેલી છે સ્મોલ એ, તો રિંગનું ક્ષેત્રફળ થયું એ બરાબર પાઈ એ સ્ક્વેર. તો સમીકરણ એકમાં હવે એપ્સાઇલોન બરાબર માઇનસ ડી બાય ડીટી ઓફ ફાઈ બી ની કિંમત બી ઇન્ટુ એ લઈએ, તો મ્યુઝીરો આઈ બાય ટુ પાય આર, આ કોની કિંમત છે? બી ની કિંમત છે, અને એ ની પાઈ એ સ્ક્વેર લઈએ. સમર્થનમાં લખવું હોય તો લખી શકો ફાઈ બી બરાબર બી એ. અચ્છા, મેં થોડું શોર્ટ કર્યું છે અહીંયા, આખું સૂત્ર એવું હતું ફાઈ બી બરાબર બી એ કોસ થીટા. તો ચુંબકીય ક્ષેત્ર આ સમતલને લંબ દિશામાં છે અને રિંગનો ક્ષેત્રફળ સદિશ પણ આ સમતલને લંબ દિશામાં છે, એટલે બી અને એ વચ્ચેનો ખૂણો કોસ થીટા બરાબર કોસ ઝીરો એટલે વન થઈ ગયો, એટલે આપણે અહીંયા ખાલી બી એ લીધું. આ થોડું મગજમાં રાખવાનું. તો હવે ફાઇનલી આપણને શું મળ્યું? એપ્સાઇલોન ઇક્વલ્સ ટુ આ જે સૂત્ર છે આખું એમાં પાઈ પાઈ પહેલા તો કેન્સલ થઈ ગયા, મ્યુ ઝીરો અચળ આઈ અચળ છેદમાં ટુ અચળ, હવે વધ્યું એ સ્ક્વેર અને આર, એમાં એ એટલે તો રિંગની ત્રિજ્યા છે જે અચળ છે, પણ આર અચળ નથી. આર એટલે શું છે? રિંગનું તારથી અંતર જે સતત બદલાતું રહે છે, એટલે વધ્યું ખાલી ડી બાય ડીટી ઓફ વન બાય આર. આગળ માઇનસ સંજ્ઞા, તો માઇનસ મ્યુ ઝીરો આઈ એ સ્ક્વેર બાય ટુ વન બાય આર, એટલે કે આર ઇન્વર્સ, જેનું વિકલન થાય આર રેસ ટુ માઇનસ ટુ અપોન માઇનસ વન, અથવા માઇનસ વન બાય આર સ્ક્વેર એવું કહી શકો, અને આ ડી આર બાય ડીટી. હવે આ માઇનસ સાથે આ માઇનસ જતું રહ્યું, પ્લસ થઈ ગયું, એટલે મ્યુ ઝીરો આઈ એ સ્ક્વેર બાય ટુ આર સ્ક્વેર, આર સ્ક્વેર છેદમાં લઈ જઈએ, અને ડી આર બાય ડીટી એટલે થયું વી. તો આ તમને રિંગમાં પ્રેરિત થતા ઈએમએફ નું સૂત્ર મળ્યું. પણ હજુ એક લાસ્ટ વસ્તુ સમજવાની બાકી છે, આવું તમને કેમ આપ્યું છે? રિંગની ત્રિજ્યા એ મચ લેસ ધેન આર છે એવું આપવાનું કારણ શું? કારણ સિમ્પલ એટલું જ છે કે રિંગની ત્રિજ્યા નાની છે, મતલબ રિંગનું ક્ષેત્રફળ ખૂબ ઓછું છે, તો આટલા ઓછા ક્ષેત્રફળમાં તાર વડે મળતું ચુંબકીય ક્ષેત્ર લગભગ અચળ ધારી શકાય. આ એક રીઝનથી તમને આવું આપ્યું છે. ધ્યાન રાખવાનું ખાસ કે તમને ફિઝિક્સમાં દાખલામાં ઘણી બધી ઇન્ફોર્મેશન કદાચ એવી લાગે વાંચતી વખતે કે ભાઈ જેમ અહીંયા આપ્યું છે એ મચ લેસ ધેન આર છે તો કે આનું શું કામ છે, પણ એ આપવાનું લોજિક છે અને એ આપવાનું રીઝન પણ છે એમની જોડે કે ભાઈ આ કારણથી આપણે એવું ધારી લીધું, નહીતર તમે અહીંયા ચુંબકીય ક્ષેત્ર અચળ લઈ જ ના શક્યા હોત. ધારો કે એ ખૂબ નાનો ન હોત, માની લો સરળતા ખાતર કે રિંગ આટલી મોટી હોત, તો હવે રિંગનો દરેક છેડો જો તારથી જુદા જુદા અંતરે મળત,
રિંગનો દરેક ભાગ તારથી જુદા જુદા અંતરે મળત, તો દરેક અંતર માટે ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું મળત, તો તમે કોઈ એક નિશ્ચિત મૂલ્ય ન લઈ શકત ચુંબકીય ક્ષેત્રનું. તો આપણે જે ધારણા કરી છે કે રિંગની ત્રિજ્યા એ અંતર આર ની સરખામણીએ ખૂબ નાની છે, એનું આ કારણ છે. આ કારણ ધ્યાનમાં રાખવું કેમ જરૂરી છે એ સમજીએ કે આપણને એક્ઝામમાં એમસીક્યુ અથવા વીએસક્યુ સ્વરૂપે આવું પણ પૂછી શકાય છે. કોઈ દાખલામાં કરેલી ધારણા આપી હોય કે ભાઈ આ ધારણા આવી થવાનું કારણ શું, એક માર્કનો ક્વેશ્ચન. મે બી કે તમને આ દાખલામાં છેલ્લે એક લાઇન એડ કરી દેવામાં આવે કે રિંગની ત્રિજ્યા એ મચ લેસ દેન આર લેવી કેમ જરૂરી છે. તો તમારી ટેક્સ્ટબુકમાં કે તમારી રેફરન્સ બુકમાં કોઈ બી જગ્યાએ જ્યાં કે આ દાખલો છે ત્યાં તો આટલો જ આપ્યો છે, પણ આપણને આ દાખલો વાંચ્યા પછી એ સવાલ થવો જોઈએ કે આવું કેમ છે. અને સવાલના સોલ્યુશન માટે ટીચર્સ છે જ, નોટ ટુ વરી. એટલે જ્યારે આવા સવાલો થાય ત્યારે સમજવાનું કે આપણે ફિઝિક્સમાં પ્રગતિ કરી રહ્યા છીએ. તો આવી નાની નાની માહિતી પણ ફિઝિક્સમાં જ્યાં ક્યાંય આપી હોય ત્યાં નકામી નથી હોતી, બી શ્યોર. આપણને એ માહિતીનું પ્રોપર એક્સપ્લેનેશન ખબર હોવી જોઈએ કે આવું આપવાનું રીઝન શું છે. ઓકે, તો નેક્સ્ટ દાખલામાં જોઈ શકો છો કે હવે આપણે બીજો એક દાખલો જોવા જઈ રહ્યા છીએ. તેમાં આપણે જે જોયું હતું કે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવાની જુદી જુદી રીતો છે, તો એક રીત એ પણ હતી કે બી અને એ વચ્ચેનો ખૂણો બદલાવવો. તો હવે આપણે એ મેથડ પર આધારિત એક દાખલો જોવા જઈ રહ્યા છીએ. તમને એવું કહ્યું છે કે 4×10⁻⁴ મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળા, મતલબ કે એ નું મૂલ્ય આપ્યું છે 4×10⁻⁴ મીટર સ્ક્વેર, અને 10,000 આટા વાળા ગુચડાનું પૃષ્ઠ એન બરાબર 10,000. 6 ટેસ્લા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે, બી બરાબર 6 ટેસ્લા. ગુચડાનું પૃષ્ઠ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે, હમણાં આપણે આવી કંઈક વસ્તુ જોયેલી, મતલબ કે ક્ષેત્રફળ સદિશ આ દિશામાં હશે. તો બે વચ્ચેનો ખૂણો પ્રારંભમાં θ₁ = 0 છે. આવી માહિતી તમને આપેલી છે, પણ ડાયરેક્ટલી નથી આપ્યું કે પ્રારંભમાં બે વચ્ચેનો ખૂણો 0 છે. તમને શું કીધું છે, ગુચડાનું પૃષ્ઠ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે. હવે ગુચડાને 0.1 સેકન્ડમાં આપણે એને ડેલ્ટા ટી કહી દઈએ, 0.1 સેકન્ડમાં 90 ડિગ્રી પરિભ્રમણ આપતા, મતલબ નવો ખૂણો એ અને બી વચ્ચેનો 90 થઈ જશે. તમે ગુચડાને 90 નું પરિભ્રમણ ચાહે આ દિશામાં આપો કે પછી આ દિશામાં આપો, હવે નવી પરિસ્થિતિ આમ હશે ગુચડાની, મતલબ આ ક્ષેત્રફળ સદિશ આ દિશામાં, અથવા આ બાજુ પરિભ્રમણ આપો તો ક્ષેત્રફળ સદિશ હવે આ દિશામાં હશે. તો બંને કેસમાં એ આ દિશામાં હોય કે આ દિશામાં હોય, બી સાથે ખૂણો હવે કેટલો રચાયો, 90, એટલે આપણે ખૂણો 90 લીધો. તો ગુચડામાં પ્રેરિત પ્રવાહ એટલે કે આઈ તમારે શોધવાનો છે. ડેલ્ટા ટી બરાબર 0.1 સેકન્ડ છે એ આપણે લખી લઈએ, અને ગુચડામાં પ્રેરિત પ્રવાહ શોધવાનો છે, અને ગુચડાનો અવરોધ આપ્યો છે 100 ઓહ્મ. ફરીથી એકવાર આપણે સૂત્ર જાણીએ છીએ કે એપ્સાયલોન બરાબર ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી માઇનસ નિશાની સહિતનું. તો એન આટા હોય ત્યારે આપણે એવું ભણ્યા હતા કે માઇનસ એન ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. જો અહીંયા તમને સ્પેસિફિકલી નથી આપ્યું કે ગુચડા સાથે દરેક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ કે પછી કુલ ફ્લક્સ, પણ આપણે ફ્લક્સની ગણતરી કરી રહ્યા છીએ ત્યારે એન વાળું સૂત્ર લેવું. તો હવે અહીંયા થયું માઇનસ એન ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી, એટલે કે φ₂ − φ₁/ડેલ્ટા ટી, આવું લખી શકો. હવે આને હું નંબર આપી દઉં છું 1. φ₁ બરાબર શું લખાય, એ બી કોસ થીટા પરથી
AB cos theta 1 એમાં theta 1 ની કિંમત 0 છે એટલે phi 1 બરાબર AB એવું મળશે અને phi 2 એટલે કે AB cos theta 2 એમાં theta 2 ની કિંમત કેટલી 90 અને cos 90 એટલે 0 તો જવાબ મળ્યો 0 આ કિંમતો લેતા એપ્સાયલોન બરાબર શું મળ્યું માઇનસ n phi 2 એટલે 0 માઇનસ phi 1 એટલે ab છેદમાં ડેલ્ટા t તો આપણને મળ્યું માઇનસ n ઇન્ટુ માઇનસ ab એટલે કે nab છેદમાં ડેલ્ટા t હવે તમને તો પ્રેરિત પ્રવાહ પૂછ્યો છે આપણે તો પ્રેરિત emf શોધ્યું તો આપણે જાણીએ છીએ કે એપ્સાયલોન બરાબર IR થાય તો IR બરાબર NAB બાય ડેલ્ટા T આના પરથી I ની કિંમત થઈ NAB બાય R ડેલ્ટા T બધી કિંમતો મૂકી દો N એટલે આપ્યું છે 10000 હું શોર્ટમાં 10 રેસ ટુ 4 લખું છું A બરાબર 4 ગુણ્યા 10 ની માઇનસ 4 B એટલે ચુંબકીય ક્ષેત્ર 6 ટેસ્લા છેદમાં R એટલે 100 એટલે કે 10 સ્ક્વેર અને ડેલ્ટા T એટલે સમયગાળો 0.1 એટલે 10 ની માઇનસ 1 લખીએ તો I બરાબર ફાઇનલી 4 માઇનસ 4 ઉડી ગયા 4 6 24 ગુણ્યા 10 ની 2 માઇનસ 1 એટલે 1 ઘાત રહી જે ઉપર ગઈ એટલે માઇનસ 1 થઈ ગઈ તો જવાબ મળ્યો 2.4 એમ્પિયર તો અહીંથી તમને બીજી પણ એક વસ્તુ જાણવા મળી કે જ્યારે આ ટાઈપના દાખલાઓ તમે ગણતા હો ત્યારે ખાસ મગજમાં રાખવું કે શું કહેવા માંગે છે તમે ફ્લક્સનો જે હિસાબ કર્યો ત્યારે તમે એ વસ્તુ ધ્યાનમાં લીધી કે ફ્લક્સમાં જે ફેરફાર થાય છે એ ખૂણો બદલાવાથી થાય છે મેં તમને પહેલા જે વસ્તુ કીધી બીજી વાત કે તમે જ્યારે ફાઇનલ ગણતરી સ્ટેપ્સ મૂકવાના શરૂ કર્યા ત્યારે જે મેથડ મનમાં ઈઝી આવે એ મેથડથી તમે સાદરૂપ આપી શકો છો જેમ કે મને એવું લાગ્યું કે ભાઈ બહુ સિમ્પલ બધા મૂલ્યો 10 ની ઘાતના હિસાબમાં જ આવે છે અહીંયા 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 બધા એટલે મેં જે 10 ની ઘાત રૂપે નહોતા એને પણ 10 ની ઘાત રૂપે લખવાના ચાલુ કરી દીધા આ બધી એવી નાની નાની બાબતો છે જે એક્ઝામમાં આપણી અડધી અડધી મિનિટ બચાવીને આપણો ખાસો ટાઈમ છેલ્લે ઓવરઓલ ગણો તો ઓછામાં ઓછી 5 મિનિટથી 10 મિનિટનો સમય બચાવી આપે તો બહુ અગત્યની વાત એ છે કે ખાલી ફિઝિક્સમાં ખાલી દાખલાની પ્રેક્ટિસ કરવા કરતાં આપણે એને સાદરૂપ આપવાની પણ પ્રેક્ટિસ કરીએ અને શક્ય હોય ત્યાં સુધી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યા વગર પણ સાદરૂપ આપવાની ટ્રાય કરીએ જો તમે જેડબલી નીટમાં એપિયર થવાના હો જે જનરલી થવાના હોય છે બધા સ્ટુડન્ટ્સ તો પછી એ વસ્તુ જરૂરી હોય છે કે તમે કેલ્સીનો ઉપયોગ ટાળો બને ત્યાં સુધી ઇટ્સ ઓકે હાલ પૂરતું ટાઈમ બચાવવા માટે કરી શકો પણ અઠવાડિયે એક દિવસ એક કલાક એવો કાઢો કે જેમાં તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યા વગર મેન્ટલી અથવા પેન પેપરથી ગણતરી કરીને જવાબ લાવો ધારો કે તમે આવી આવો કોઈ દાખલો હોય આવી કોઈ વસ્તુનું સાદરૂપ આપવાનું હોય તો બહુ સિમ્પલ વસ્તુ છે પણ ઘણી ઓકવર્ડ વસ્તુઓ એવી આવી શકે કે જેને સાદરૂપ આપવા માટે કેલ્સી વગર શું કરવું એ સવાલ થાય ઘણી બધી શોર્ટ ટેકનિક્સ હોય છે આપણે એવો કોઈ દાખલો આવશે તો વચ્ચે ઇન્ક્લુડ કરીશું જે તમને ખ્યાલ આપે કે ભાઈ કેલ્સી વગર પણ ગણતરી થઈ શકે અને કેલ્સી વગર ગણતરી કરવાના ઇઝી ઉપાયો પણ છે તો હવે આપણે બીજી વખત એવા દાખલા વિશે પણ વાત કરીશું આગળ ઉપર ઓકે હવે એક બહુ સિમ્પલ દાખલો આપણે લેવા જઈ રહ્યા છીએ બહુ શોર્ટ છે એક ગુચલા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ phi equals to 3t cube plus 2t square minus 5t plus 6 છે આપ્યું નથી પણ વેબરમાં છે એવું ધારી લઈએ તો t બરાબર 2 સેકન્ડ સમયે ગુચળામાં પ્રેરિત ઈએમએફ શોધો ફરીથી એકવાર આપણે પ્રેરિત ઈએમએફ નું સૂત્ર જાણીએ છીએ માઇનસ ડી ફાઈ બાય ડીટી ચુંબકીય ફ્લક્સ માટે સંજ્ઞા ફાઈ આપેલી છે એટલે આપણે ફાઈ એમનું એમ રાખ્યું સંજ્ઞા ફાઈ બી પણ લઈ શકો પણ ચુંબકીય ફ્લક્સ એવું લખ્યું છે એટલે ફાઈ બી ની જરૂર નથી રહેતી ખાલી ફાઈ લખો તો પણ ચાલે
तो माइनस डी बाय डी टी ऑफ फाइव की किमत लीए थ्री टी क्यूब प्लस टू टी स्क्वेर माइनस फाइव टी प्लस सिक्स, मतलब कि आनु विकलन करो तो तमने शू मळशे माइनस थ्री अचल टी क्यूब नु थ्री टी स्क्वेर, टू अचल टी स्क्वेर नु टू टी, माइनस फाइव अचल टी नु वन अने सिक्स एकलु अचल पद छे एटले जीरो, तो मळ्यु माइनस नाइन टी स्क्वेर प्लस सिक्स सॉरी फोर टी बे दू चार माइनस फाइव। तो हवे तमने पूछ्यू छे टी बराबर बे सेकंड समये, तो टी बराबर बे सेकंड समये प्रेरित ईएमएफ एप्साइलॉन टू एवं पर नाम आपी शको, एने हूँ ऊपर लखू छू माइनस नाइन टू नो स्क्वेर प्लस फोर टू माइनस फाइव, सादरूप आपो माइनस नौ बे नो वर्ग चार एटले छत्रीस प्लस चार दू आठ माइनस पांच, छत्रीस ने आठ चुम्बालीस माइनस पांच एटले ओगणचालीस, तो जवाब मळ्यो माइनस ओगणचालीस वोल्ट। फरीथी एक वार अहींया ऋण निशानी तमने लेन्सना नियमनी हाजरी सूचवे छे। ओके, हवे जे आपणे क्वेश्चन जोवा जई रह्या छीए स्लाइट ट्रिकी क्वेश्चन छे अने थोड़ुक ज चेन्ज करीने जवाब घणो बधो बदली शकाय एवुं छे। फिजिक्स में घणा बधा प्रश्नो एवा आवे छे के जेमां एक एक शब्दना चेन्ज थी जवाब बदलाई जतो होय, शब्द तो जवा दो खाली संज्ञाना चेन्ज थी पण जवाब बदलाई जतो होय। जेम के तमने कदाच मानी लो एक बीजो एक्जाम्पल लईए बहु सीम्पल, के तमने आवुं आप्युं छे के Q1 Q2 less than 0 होय तो Q1 અને Q2 વચ્ચે લાગતું બળ કેવું હશે, મતલબ આકર્ષી કે અપાકર્ષી। તો આની પાછળનું લોજિક સિમ્પલ એટલું જ છે કે Q1 Q2 ગુણાકાર less than 0 છે, મતલબ ઋણ છે, તો ઋણ ગુણાકાર ત્યારે જ શક્ય છે જ્યારે બેમાંથી એક ધન હોય અને બીજું ઋણ હોય, તો એમની વચ્ચે આકર્ષી બળ આવશે, આકર્ષણ બળ લાગશે એમની વચ્ચે। પણ ધારો કે ખાલી અહીંયા એક કોમા મૂકી દેવામાં આવે છે તો અર્થ એવો થશે કે Q1 અને Q2 બંને લેસ ધેન 0 છે, મીન્સ બંને ઋણ છે, તો એમની વચ્ચેનું બળ કેવું હશે, હવે આકર્ષી નહીં હોય પણ અપાકર્ષી હશે, તો એક કોમાને લીધે જવાબ બદલાઈ ગયો। તો ધેટ્સ વાય તમને એવું ફ્રીક્વન્ટલી મેં કીધેલું છે કે જ્યારે કોઈ પણ ક્વેશ્ચન વાંચો ત્યારે પહેલા એ પ્રોપરલી સમજો અને પછી જવાબ લખો। આ પણ એવો જ એક ક્વેશ્ચન છે જેમાંથી જુદા જુદા પ્રશ્નો પૂછી શકાય થોડું ઘણું ચેન્જ કરીને। એક ચુંબક ગુચડાની અક્ષ પર ગુચડા તરફ ગતિ કરે ત્યારે તેમાં પ્રેરિત ઈએમએફ એપ્સાઇલોન છે। ધારો કે આ ગુચડું આપણે વિચાર્યું, ચલો આ એની અક્ષ છે અને અક્ષ પર એક ચુંબક ગુચડા તરફની દિશામાં ગતિ કરી રહ્યો છે ત્યારે તેમાં પ્રેરિત ઈએમએફ એપ્સાઇલોન છે। ધારી લઈએ કે આનો વેગ વી છે તો ગુચડામાં પ્રેરિત થતું ઈએમએફ એપ્સાઇલોન છે। જો ગુચડું પણ ચુંબક તરફ ચુંબકના વેગ જેટલા જ વેગથી ગતિ કરે, મતલબ કે હવે ગુચડું પણ આટલા જ વેગથી ગતિ કરે, તો આ પ્રેરિત ઈએમએફ કેટલું થશે? જો આપણે એવું ભણ્યા હતા કે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થવા માટે ગુચડા અને ચુંબક વચ્ચે સાપેક્ષ ગતિ થવી જરૂરી છે, તો સાપેક્ષ ગતિ જોડે સંકળાયેલી વસ્તુ છે સાપેક્ષ વેગ। જ્યારે બંને એકબીજા તરફ ગતિ કરે ત્યારે વેગોનો સરવાળો થાય, એવું તમે ધોરણ 11 માં ભણી ગયા સાપેક્ષ વેગની થિયરીમાં। તો અહીંયા પણ બંનેના વેગોનો સરવાળો થશે, મતલબ વેગ ડબલ થઈ ગયો એવું કહી શકાય, તો પછી ઈએમએફ પણ ડબલ થશે। પણ મેં કીધું એમ, ધારો કે ક્વેશ્ચનમાં બહુ માઇનોર ચેન્જ કરવામાં આવે કે જો ગુચડું પણ ચુંબકની જેમ જ અથવા ચુંબક જે દિશામાં ગતિ કરે છે તે જ દિશામાં આટલા જ વેગથી ગતિ કરે, મતલબ કે આ દિશામાં, તો પ્રેરિત ઈએમએફ કેટલું થશે? તો પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન જ નહીં થાય, કારણ
કે બંને એક જ દિશામાં એક સરખા વેગથી ગતિ કરે તો બે વચ્ચેનું અંતર જળવાઈ રહે. જુઓ અંતર બદલાતું નથી, મતલબ ગુચડા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થતો નથી, તો પછી તમને પ્રેરિત ઈએમએફ પણ મળશે નહીં. તો આ એક ટ્રિકી ક્વેશ્ચન હતો કે જેમાં થોડું ઘણું ચેન્જ કરીને જવાબ બદલાઈ જતો હોય. તો આપણે લેટર ઓન હવે નેક્સ્ટ લેક્ચરમાં આગળ આ ચેપ્ટર કન્ટિન્યુ કરીશું, અને એ પહેલાં જરૂરી છે કે આપણે એક વખત જે કંઈ ચાલ્યું એક વખત વાંચી લઈએ, શાંતિથી સમજી લઈએ. પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ હશે તો દાખલા ગણવાની મજા આવશે. ખાસ કરીને લેન્ઝનો નિયમ અને ફેરેડેનો નિયમ, જે બે નિયમો આપણે અત્યાર સુધી ભણ્યા, એ બે નિયમો ફેરેડેના નિયમમાં તો ઠીક છે, ખાલી સમીકરણ જ છે માઇનસ ડી ફાઈ બી બાય ડીટી, પણ લેન્ઝનો નિયમ એનું જે અર્થઘટન છે એ પ્રોપર સમજીને નેક્સ્ટ ટાઈમ આપણે આગળ વધવું તો સારું રહેશે.